નમસ્કાર, હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. મિત્રો, એક હેર કટિંગ સેલૂનો અને બ્યુટી પાર્લરના એસોસિએશનના આગેવાનો અને આ વ્યવસાય સાથે જોડાયેલા ભાઈઓને ખાસ જણાવવાનું કે આજે હેર કટિંગ સલૂન અને બ્યુટી પાર્લરમાં કોરોનાનું સંક્રમણ જો સાવચેતી રાખવામાં ના આવે તો ગ્રાહકો અને દુકાનદારોમાં ફેલાવાનું જોખમ બહુ વધારે છે. કેમ કે આ વ્યવસાયમાં એકના એક વસ્તુઓ વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે, તેમજ બહાર ફરતા લોકો સલૂનમાં સેવિંગ કે બાળ કપાવવા જેવી કામગીરી કરવા માટે આવે છે, જેથી તે બહારથી ચેપ લાગ્યા હોય તો દુકાનદારને ચેપ લાગવાની પૂરતી શક્યતા છે, અને દુકાનદારને અગર હોય તો બીજા ગ્રાહકોને પણ ચેપ લાગવાની શક્યતા રહેલી છે. એટલા માટે સુરત મહાનગરપાલિકાને કોરોના સામેની લડાઈમાં સાથ આપવા માટે શહેરના તમામ હેર કટિંગ સલૂનો ધારકો અને બ્યુટી પાર્લર્સ એ તમામ કામ કરતા લોકોને સાથ એ મહાનગરપાલિકાને આપે એ માટે જરૂરી છે. મહાનગરપાલિકા એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કર્યું છે, SOP નક્કી કર્યું છે, એનું ચુસ્તથી પાલન કરવામાં આવે એ બહુ જરૂરી છે. ખાસ કરીને બાર્બર શોપ્સ અને પાર્લર્સ એના માટે ખાસ કરીને દુકાનમાં અડધા કારીગરોથી કામ કરવું એ હિતાવહ છે, અને નાની હોય, નાની દુકાન હોય તો ફક્ત એક કારીગરથી કામ કરવું જોઈએ અને બારાફરથી કામ કરવું જોઈએ. બીજું, બાળ દાઢી બાળંદ જે કરનારે અને એ લોકો જે બનાવવા માટે આવનાર ગ્રાહકો છે એ વ્યક્તિઓને માસ્ક ફરજિયાત એ પહેરીને પોતાના આ જે કામગીરી છે એ કરાવવા જોઈએ. બાળંદે જે ટાઈટ ગ્લોવ્સ હોય છે એ પહેરવું ફરજિયાત છે. દરેક ગ્રાહકો પછી ગ્લોવ્સ બદલવી એ જરૂરી છે, અથવા ગ્લોવ્સ કમ્પ્લીટલી સેનિટાઈઝ હોવું જોઈએ. બધી બાર્બર શોપ સેલૂનમાં સેનિટાઈઝર ફરજિયાત હોવા જોઈએ, નહીં તો એના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. દરેક ગ્રાહક પછી જે કોઈ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવતું હોય એ તમામ કપડું અથવા નાપકિન એ બદલવું એ સુનિશ્ચિત કરવાનું છે. ગ્રાહકો માટે વપરાયેલી તમામ ચીજવસ્તુઓનો યોગ્ય રીતે નિકાલ કરવું જરૂરી છે, અને દરેક ગ્રાહક પછી જે બહુ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ સેટ્સ બદલવું જોઈએ, અને વપરાયેલી વ્યક્તિ 30 મિનિટ સુધી ગરમ પાણીમાં સેનિટાઈઝ અથવા સેનિટાઈઝરથી સ્ટરીલાઇઝ કરવું જોઈએ. અને એ તમામ જે SOP છે એ SOP તમામ જે સલૂન્સ અને બ્યુટી પાર્લર્સને ફોલો કરવા માટે જણાવવામાં આવે છે.